દેશનો જન્મ માતા થકી થાય અને આ સંસારની અંદર આધ્યાત્મિક જગતની અંદર આધ્યાત્મ જન્મ એ પરમાત્મા થકી થાય પરમાત્માનો આપણા ઉપર અનંત 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 આપણા ઉપર ઉપકાર છે માતા પોતાના પુત્ર ઉપર અત્યંત વાત્સલ્ય ભાવ રાખે અને અત્યંત વાત્સલ્ય ભાવ આપે અને એ એ પ્રેમમાં કોઈ જાતનો સ્વાર્થ ન હોય માતા પોતાના દીકરાનું જતન કરે મોટો કરે એમાં પરમાત્મા નિસ્વાર્થ ભાવે જગતના જીવ માત્રને વાત્સલ્ય આપે જગતના જીવ માત્રનું કરુણા ભાવથી જગતના જીવ માત્રનું હિત કરવાની સર્વોત્કૃષ્ટ પુણ્યના ઉદયથી પ્રાપ્ત થનારી એક અવસ્થા છે આ સર્વોત્કૃષ્ટ કુતિના પુણ્યનો ઉદય એ પોતાના પૂજોના ત્રીજા ભવની અંદર જીવ માત્રને હિત કરું જીવ માત્ર સુખ આપું જીવ માત્રનું કલ્યાણ કરું જીવ માત્ર ને સુખી કરું આ જગતના કોઈ પણ જીવ દુઃખ માં ના હોય જગતના દરેક જીવ આ માત્ર ને હું દુઃખ મુક્ત કરું આવા પ્રકારના ના પ્રકૃષ્ટ કોટિ ના શુભ ભાવો જયારે આત્મા માં થાય છે ત્યારે એના પ્રભાવે એક શુદ્ધિના ના પ્રભાવે એક આશય ના પ્રભાવે એક ભાવનાના ના પ્રભાવે તીર્થંકર નામ કર્મનો બંધ થાય અને એ તીર્થંકર નામ કર્મ બાંધી અને પછી અંદર તીર્થંકર પરમાત્મા જો અરિહંત કરુણા જ ન હોત આ કરુણાનો જન્મ પણ પ્રભુ થકી થયો છે આ જગતની અંદર જો પરમાત્મા ન હોત ને તો આ જગતમાં કોઈ પણ જીવનું હિત જ ના થાય આ સંસારમાં સઘળા જીવો દુખમાં ને દુઃખમાં જ રહેવું પડતું કોઈ જીવ દુખમાંથી મુક્ત ન બની શકત સાચું સુખ કયું દુઃખ તેના કારણે આપણે દુઃખી થઈ રહ્યા છીએ અને આપણે કયા કારણોથી આપણે સુખી થઈશું સાચા અને ખોટાનો વિવેક સારું કરવા યોગ્ય છે ખોટું કરવા યોગ્ય નથી આ પ્રમાણે સાચા અને ખોટાનો વિવેક એ આપણને અરિહંત પરમાત્માના શાસન થકી અને અરિહંત પરમાત્મા થકી આપણને મળ્યો આ જગતમાં જેટલું પણ શુભ છે આ જગતમાં જેટલું પણ સારું છે આ જગતમાં જેટલું પણ હિત કરવાની જે ભાવનાઓ જાગે છે બધું જ પરમાત્માના શાસન થકી છે આ પરમાત્માએ જો ધર્મ શાસનનું વહન ન કર્યું હોત આ પરમાત્માએ જો ધર્મ શાસનની સ્થાપના ન કરી હોત આ પરમાત્માએ જો જગતમાં ધર્મ બતાવ્યો જ ન હોત તો કયો વ્યક્તિ સુખી થઈ શકે પુણ્યના ઉદયથી સુખની પ્રાપ્તિ થાય પણ એ પુણ્યને બતાવનારા પણ પ્રભુ પૈસો પુણ્યના ઉદયથી મળે પણ એ પૈસાને પુણ્ય પૈસા મેળવવા માટે પુણ્ય કેવી રીતે પ્રાપ્ત કરવું એના રસ્તા કયા એ બતાવનારા પણ પ્રભુ છે જગતના જીવ માત્ર દુખમાંથી મુક્ત થવું છે આ જગતના કોઈ પણ જીવને દુઃખમાંથી રહેવું જ નથી અને એ દુખમાંથી દૂર થવા માટેનો પ્રયત્ન કરે છે પ્રયાસ કરે છે પણ જેમ જેમ એ દુઃખમાંથી દુઃખ મુક્ત થવા માટેનો પ્રયત્ન કરે એમ 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 જ એનું દુઃખ વધતું જ જાય છે એનું દુઃખ ઘટતું જ નથી પરમાત્મા પરમાત્માએ પોતે સ્વયં સબુદ્ધ છે પોતે જાણે છે જ્ઞાની છે કે આ જગતના જીવોને દુઃખમાંથી મુક્ત કરવા માટેનો એક ઉપાય હોય ને તો એક આધ્યાત્મ જગત જ છે કારણ કે સંસારમાં કોઈની પાસે પૈસાનું સુખ હોય ને તો પણ એ વ્યક્તિ દુઃખમાંથી મુક્ત નથી થઈ શકતો પાસે સુખ પણ હોય ને તો પણ એ વ્યક્તિ વ્યક્તિમાંથી મુક્ત નથી થઈ શકતો પાસે સત્તાનું સુખ હોય સત્તાનું સુખ હોય સારામાં સારી પોસ્ટ ઉપર બેસેલો હોય પોતાના હાથ નીચે ઘણા બધા લોકો કામ કરવા વાળા હોય ઘણા બધા લોકો પોતાનું માનવા વાળા પણ હોય બધા જ વ્યક્તિ પોતાનું માનતા પણ હોય છતાં પણ આવી સત્તા ઉપર બેસનારા વ્યક્તિને પણ એમ જોવા જઈએ તો બહારથી હશે રડતું જ હોય છે મુખ ઉપર માત્ર હાસ્ય હોય છે અને હૈયામાં માત્ર રડવાનું જ હોય છે હૃદય જ હોય છે કારણ કે અંદર વિચાર આવશે આવે છે કે મારી આ સત્તા મારું આ પૈસો મારું આ રૂપ આ બધું ચાલ્યું જશે તો મારું કાલે શું થશે ચક્રવર્તીનું ચક્રવર્તી પણ અહીંયા ટક્યું નથી કોઈ પણ લોકો આવે છે છતાં પણ પોતાનું ઉદય થાય અને પર જતું રહેવું પડે છે આ જગતની અંદર કોઈ જ સુખી નથી અને એ વખતે પરમાત્માના જ્ઞાનમાં દેખાય સાચું સુખ એ તો આત્માનું સાચું સુખ છે જે સુખ પ્રગટ થાય અને પછી ક્યારે પણ દુઃખ આવે નહીં આ જે સુખ છે એ જ સાચું સુખ છે અને એ અરિહન પરમાત્માના પોતાના જ્ઞાનની અંદર એમને દેખાય અને એ દેખાયેલા સુખને જગતના જીવને આપવાની ઈચ્છા થાય હંમેશા એક યાદ રાખવું જે વ્યક્તિ પોતે સુખી થવા માટે પ્રયત્ન કરે ને એને પહેલા જગતમાં સુખ આપવું જ પડે જે બીજાને સુખ આપે ને એને સુખની પ્રાપ્તિ થાય

જે ચૌદ રાજલોક ની અંદર ઠાંસી ને જે સૂક્ષ્મ જીવો પડ્યા છે જે આપણા ચર્મ ચક્ષુથી દેખાવમાં પણ નથી આવતા એવા જીવોને પણ હું સુખ આપું આવા પ્રકારની પ્રકૃષ્ટ કોટીની શુભ ભાવનાઓ કરુણાના પ્રભાવે એ કરુણાના પ્રભાવે તીર્થંકર પરમાત્માનો જન્મ થાય તીર્થંકર પરમાત્મા માટે જન્મ થાય ત્યારે પરમાત્માનું જવન માતાના ગર્ભની અંદર આવે ત્યારે પરમાત્માનું જવન કલ્યાણ ઉજવાય નવ મહિના જેવા આસપાસ પરમાત્માના પસાર થાય એટલે પરમાત્મા નું જન્મ કલ્યાણક ઉજવાય આ જગતની અંદર પરમાત્માનો જન્મ જ એક એવો જન્મ છે કે બીજા જીવોને સુખનું કારણ બને છે બાકી આ સંસારમાં કોઈ પણ વ્યક્તિનો જન્મ બીજા જીવોના સુખનું કારણ બની શકતો જ નથી કલ્યાણક એને જ કહેવાય કે જેનો જન્મ જગતના જીવ માત્ર સુખનું કારણ બનતો હોય એનો જન્મ એ કલ્યાણક કહેવાય જેનો જન્મ એ બિચારા જીવનું સુખનું કારણ બની ન શકતો હોય તેનો જન્મ જન્મ ન કહેવાય એ કલ્યાણક ન કહેવાય અરિહંત પરમાત્મા નો જન્મ થયો નાર્કીની અંદર પણ ક્ષણ માત્ર ની અંદર સુખ થયું કોઈ નાર્કીના જીવોને પરમાત્માની સાથે કોઈ સંબંધ નથી મહાવીર સ્વામી પરમાત્મા ગર્ભમાં આવે અને સિદ્ધાર્થ રાજાના અને ત્રિસ્લાના ઘરની અંદર સુખ સમૃદ્ધિ ની વૃદ્ધિ થાય બનવા જોગ છે પરમાત્માની સાથે ત્રિસ્લા માતાનો અને સિદ્ધાર્થ રાજા નું સાનિધ્ય હતું પણ એ નરકના જીવોને શું સાનિધ્ય કે જે નરકના જીવો પણ પરમાત્માના જન્મ થકી ક્ષણ માત્ર પણ સુખની અનુભૂતિ કરે એના પાછળનું પણ કોઈ કારણ જોવા જઈએ ને આપણે તો છે એ અરિહંત પરમાત્માનો કરુણા અને એ કરુણાના પ્રભાવે પરમાત્માનો જન્મ થયો અને એ જન્મના પ્રભાવે જગતના જીવ માત્ર પરમાત્માના જન્મ થકી અનંત જીવોને સુખની પ્રાપ્તિ થાય એક જીવ પણ એક ક્ષણ માટે એક જીવ પણ એક ક્ષણ માટે સુખથી વંચિત ન રહે શું પ્રભુનો જન્મ યોગ્ય અવસર થાય અને પરમાત્મા દીક્ષા ગ્રહણ કરે બધું જ સુખ છે પરમાત્મા પાસે પૈસો છે રૂપ છે સારું શરીર છે સત્તા છે બધું જ સુખ આ સંસારનું પરમાત્માને પ્રાપ્ત થયું છે એક શરીર સારામાં સારું છે પહેલું સંગેણ છે શરીરની અંદર નખમાં કોઈ રોગ નથી શરીરના માથાના વાળથી માંડીને પગના પાની સુધી એમ જોવા જઈએ તો પરમાત્માના દેહની અંદર અંશ માત્ર પણ રોગ નથી પરમાત્માનું રૂપ કરોડો દેવતાઓ ભેગા થઈને આવે ને તો પણ પરમાત્માના રૂપ ને ન કરી શકે એવું અદ્ભુત કોટીનું પરમાત્માનું રૂપ હોય પરમાત્માનું બળ ઇન્દ્ર મહારાજા જેવા ઇન્દ્ર મહારાજા સેંકડો ઇન્દ્ર મહારાજા ભેગા થઈ જાય ને તો પણ પરમાત્માના બળની તોલે ન આવે પરમાત્માની સત્તા રાજ્ય અવસ્થા છે રાજાના સુખોને પોતે ભોગવી રહ્યા છે પરમાત્મા પાસે રૂપ છે પરમાત્મા પાસે શરીર છે પરમાત્મા પાસે સત્તા છે પરમાત્મા પાસે સઘળું છે અને છતાં પણ એ પરમાત્મા બધા જ સંસારના સુખનો ત્યાગ કરી અને પરમાત્મા અધ્યાત્મ માર્ગની અંદર અને આત્માના સુખને મેળવવા માટે પરમાત્મા નીકળી જાય આ કારણે કારણ એ જગતના જીવ માત્ર ને એમ કેવા માંગે છે કે સંસારનું સુખ ખરેખર સાચું સુખ નથી આત્માનું છોડીને જતું રહેવાનું અને સાચું સુખ પામ્યા વગર જતા રહીએ તો ફરીથી પાછું આ જ સંસારમાં આ જ દુઃખોને ભોગવવાના આ જ દુઃખોને ભોગવવાના આજ દુઃખોની હારમાળા ચાલુ ને ચાલુ કેટલા પુણ્યના ઉદયથી આ ભવને ધારણ કર્યો હોય કેટલા પુણ્યના ઉદયથી આ માનવ ભવને ધારણ કર્યો હોય અને આ એક થોડાક સંસારના ક્ષણિક સુખ માટે સુખ માટે જે સુખ ભોગવીએ ખરી એ સુખ ભોગવવા માટે બે ક્ષણનો આનંદ મળી જાય પણ એ સુખ ભોગવ્યા પછી તો પરિણામે માત્ર ને માત્ર દુઃખ માત્ર ને માત્ર ક્લેશ માત્ર ને માત્ર કસાય એ સુખ ભોગવવા માટે પણ કેટલા કસાયો કરવાના એ સુખ ભેગવવા માટે પણ કેટલા બધા કેટલા બધા પુરુષાર્થ કરવાના અને છતાં પણ એ સુખ મળી જાય ને તો પણ એ સુખ આપણે ભલે સારા બંગલામાં રહેતા હોઈએ પણ તો આપણને અંદરથી પીડાનો અનુભવ થતો હોય બહારથી ચાર લોકો આવીને આપણને નમસ્કાર કરતા હોય ને કેમ છો કેમ છો મજામાં છો તબિયત સારી બધું જ સારામાં સારી રીતે આપણી આગતા સ્વાગતા થતી હોય પણ આપણું ભીતર તો આપણું જાણતું હોય કે આપણે મનમાં કેટલા બધા દુઃખી છીએ પરમાત્મા પાસે સઘળું સુખ હતું છતાં પણ પ્રભુ દીક્ષાના માર્ગ ઉપર નીકળી ગયા કારણ કારણ શું સા કારણ એવું હશે પરમાત્મા પાસે કારણ કે પરમાત્મા જાણે છે કે સંસારનું સુખ એ ખરેખર સાચું સુખ નથી આત્માનું સુખ જે છે એ જ સાચું સુખ છે પરમાત્માની દીક્ષા થાય યોગ્ય સાધના થાય એ સાધનામાં ઘણા બધા કષ્ટો પણ પડે અને સઘળા કષ્ટોને સંભાવે સહન કરે અને પરમાત્માને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય પરમાત્માને કેવળ ની પ્રાપ્તિ થાય એટલે પરમાત્માનું આ કેવળ જ્ઞાન કલ્યાણક કહેવાય અને અમુક ચાર અઘાતી કર્મો પરમાત્માના પૂર્ણ થાય ને પરમાત્માનું નિર્વાણ કલ્યાણક કહેવાય આ જગતની અંદર જેટલું પણ શુભ છે ને એ સઘળું જેટલું પણ શુભ છે એ સઘળા પાછળનું કોઈ કારણ હોય ને તો માત્ર ને માત્ર અરિહંત અરિહંત અને અરિહંત છે સાચું કહીએ ને અરિહંત ન હોય ને તો આ જગતમાં કોઈ સિદ્ધ જ ન થઈ શકે કારણ કે સાધના માર્ગ નો ઉપદેશ અરિહંત પરમાત્માઓ આપે તમારે સુખ જોઈએ છે પણ સુખનો રસ્તો બતાવશે તો અરિહંત જ આ જગતની અંદર જો અરિહંત નહી હોય તો આ જગતની અંદર સિદ્ધ ભગવંત નહી થઈ શકે આ જગતની અંદર જો અરિહંત પરમાત્મા નહી હોય તો આ જગતની અંદર આચાર્ય ભગવંત અરિહંત પરમાત્મા જ નહી હોય તો આ જગતની અંદર ઉપાધ્યાય ભગવંતો પણ નહીં હોય આ જગતની અંદર અરિહંત પરમાત્મા નહીં હોય તો આ જગતની અંદર સાધુ ભગવંત પણ નહીં સમ્યક દર્શન પણ નહીં સમ્યક જ્ઞાન પણ નહીં સમ્યક ચારિત્ર પણ નહીં સમ્યક તપ પણ નહીં સાધક નહીં સાધના નહીં કશું જ નહીં આ બધી જ પાયા ઉપર જો કોઈ ઉભું હોય તો બધું જ અરિહંત પરમાત્માના પાયા ઉપર જ ઉભું છે પરમાત્મા પરમાત્માનો આપણા ઉપર અનંત 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 ઉપકાર છે જે ઉપકારને આપણે વર્ણવી ન શકીએ એ પરમાત્માએ આટલા બધા ઉપસર્ગોને સહન કર્યા કાનમાં ખીલાને સહન કર્યા અને આપણને શાસન આપ્યું પરમાત્માનું જયારે જન્મ થાય ને ત્યારે પરમાત્મા પાસે ત્રણ જ્ઞાન હોય પરમાત્મા પરમાત્મા પાસે આ ચરમ ભવ છે અને એ ચરમ ભવની અંદર એ ચરમ ભવની અંદર પોતાને કેવળ જ્ઞાન પ્રાપ્ત થવાનું છે અને પોતાને મોક્ષની પણ પ્રાપ્તિ થવાની છે તો પણ એ પરમાત્મા અઢળક દુઃખોને સહન કરી અઢળક દુઃખોને સહન કરી સમભાવે સહન કરી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે એ આપણને એમ જ સમજાવવા માંગે છે કે આ સંસારમાં ભોગવ્યા ભોગવ્યા વગર વગર કર્યા છે એને કોઈ કોઈ જ જ નથી છૂટકો નથી જો તે કર્મ કર્યું છે જો તે કર્મ બાંધ્યું છે તો તારે કર્મ ભોગવવું જ પડશે જો તે કર્મ બાંધ્યું છે તો તું સમભાવે ભોગવ કે વિસ્તમ ભાવે ભોગવ આકુળતા ની અનુભૂતિ કર કે આકુળતા ની અનુભૂતિ ન કરતે જે કર્મ કર્યું છે એ કર્મ તારે ભોગવવાનું ભોગવવાનું અને ભોગવવાનું જ છે આપણે ફરવા માટે જઈએ અને આપણે જ બેગ પેક કરી હોય અને આપણે બેગ ની અંદર પેન્ટ બ્લેક પેન્ટ મૂક્યો હોય વાઈટ પેન્ટ મૂક્યો હોય કે રેડ પેન્ટ મૂક્યો હોય અને પછી આપણે ત્યાં જઈએ અને એ બેગ ખોલીએ તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણે જે પેન્ટ મૂક્યા હોય કે જે કપડું આપણે મૂક્યું હોય સામે તો કપડું એ જ નીકળે બીજું તમે બ્લેક પેન્ટ મૂક્યો અને તમે પછી વ્હાઈટ પેન્ટની અપેક્ષા રાખો કે મને ત્યાં જવું મને વ્હાઈટ પેન્ટ મળે એ ન મળે જે કર્મ કરીને આવ્યા છીએ એ કર્મને આ ભવમાં ભોગવવા પડે ભોગવવા પડે અને ભોગવવા જ પડે અરિહંત પરમાત્મા આપણને આ એક ઉપદેશ આપે છે છેલ્લા ભાવમાં મારી પાસે સામર્થ્ય ઘણું છે છતાં પણ હું બધા જ દુઃખોને સંભાવે ભોગવું છું મારી કોઈ બાંખ નથી અને છતાં પણ ઓલો ગોવાળિયો આવીને મારા કાનમાં ખીલા નાખી જાય હું તો મારી સાધનામાં બેઠો છું મારી આરાધના કરું છું અને ગોવાળીઓ આવે પરમાત્મા પરમાત્મા એ ગુસ્સામાં આવીને પરમાત્માના કાનમાં ખીલ્લા નાખે અને છતાં પણ પરમાત્મા મારા કોઈક પૂર્વકર્મ નો કોઈક ઉદય હશે જેના કારણે મને આ થયું છે આવા મનમાં વિચારો લાવે એટલે વિચાર કરો કે પરમાત્મા કેટલા સમભાવે દુઃખો ને ભોગવે અને આપણને કઈ પીડા થાય કઈ દુઃખ થાય અને તરત જ આપણું મન હલી જાય તરત જ આપણે દુઃખી થઈ જઈએ કઈક આપણા જીવન ની અંદર પીડા આવે કઈક આપણા જીવન ની અંદર કષ્ટ આવે અને તરત જ આપણે દુઃખ દુખ દુઃખ નો અનુભવ કરીએ કેવી રીતે સાધના માર્ગમાં આગળ વધી શકાશે અરિહંત પરમાત્મા આપણને આ એક ઉપદેશ આપે છે કે જીવનમાંથી સાચું સુખ મેળવવા માટે તમને સંસારમાં માં થોડાક દુઃખ પડશે એ દુઃખનો સમભાવે જો અનુભવ કરશો તો સઘળા દુઃખો પ્રાપ્ત કરી શકશો અરિહંત અનહદ 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 ઉપકાર એ અરિહંત પરમાત્માના કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી બાર અતિશયો હોય પરમાત્માના કેવળ જ્ઞાનની અંદર જગતના જીવ માત્ર દેખાય પરમાત્મા પાસે પૂજા અતિશય હોય આ બધું આપણે જાણ્યું હશે આપણે જ્ઞાન હશે પરમાત્માના વચનોને આપ વાગોળતા હશો આપને બધું જ ખ્યાલ છે છતાં પણ થોડું ઘણું બધું કહું એક વાત મનમાં આવે છે પરમાત્માથી દૂર કોઈ કર્મના ઉદય થી આપ લોકોએ રહેવું પડ્યું હશે પરમાત્માથી કોઈ કર્મના ઉદયથી આપ લોકોએ દૂર રહેવું પડ્યું હશે પણ પરમાત્મા આપના હૃદયમાંથી ક્યારે દૂર ન થવા જોઈએ ક્યારે પણ પરમાત્માના સાનિધ્ય પાસે જાઓ પરમાત્મા પાસે બેસો ત્યારે બે જ મિનિટ ખાલી પરમાત્માને નિહાળજો સ્તુતિ પછી બોલજો પછી બોલજો ગીતો પછી બોલજો ત્યાં બે મિનિટ બેસ જઈ અને બેસજો અને પરમાત્મા પાસે જઈને એમ કેજો કે પરમાત્મા કોઈ કર્મના ઉદયથી કદાચ હું અહીંયા આવ્યો છું પણ પરમાત્મા તને મારા હૃદયમાંથી હું દૂર નહીં થવા દઉં તને મારા હૃદયની અંદર રાખીશ તને મારા હૃદયની અંદર બિરાજમાન રાખીશ એટલે કર્મોદય થી ભગવાન થી અલગ પડીએ પણ ભગવાન આપણા થી અલગ ન પડવા જોઈએ પરમાત્માના વચનોને જાણવા માટેનો પુરુષાર્થ કરવાનો પરમાત્માના આગમોને જાણવા માટેનો પુરુષાર્થ કરવાનો પરમાત્માના જે રહસ્યો છે એને જાણવા માટેનો પુરુષાર્થ કરવાનો પરમાત્માની જે આજ્ઞા છે એને જાણવા માટેનો પુરુષાર્થ કરવાનો કારણ કે આ જ આજ્ઞા આપણા સાચા સુખનું કારણ બનવાની છે આ જ આજ્ઞા એ આપણા મોક્ષનું કારણ બનવાની છે આ પરમાત્માની આજ્ઞાથી જ આપણને મોક્ષની પ્રાપ્તિ થશે પરમાત્મા પાસે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પરમાત્માના બાર અતિશય હોય પરમાત્મા જ્યાં વિચરે જ્યાં પણ વિચરે ત્યાં સવાસો યોજનની અંદર એક યોજન એટલે બાર કિલોમીટર આસપાસ થાય અને એમાં સવ્વાસો યોજનની અંદર મારી અને મરકી બધું દૂર થઈ જાય તેઓ ભગવાનનો અતિશય કેવી ભગવાનની કરુણા પરમાત્માની હાજરી પણ જગતના જીવો સુખનું કારણ બને પરમાત્માની હાજરી પણ જગતના જીવોના સુખનું કારણ બને પરમાત્માનો અદભુત કોટિનો વચનાતિશય જબરજસ્ત કોટી નો વચના પરમાત્માના વચનની અંદર વાણીના પાંત્રીસ ગુણો હોય જે વ્યક્તિ ત્યાં જાય અને પરમાત્મા બોલે અને જે ભાષામાં બોલે એ લોકોને એ ભાષામાં સમજાય પરમાત્મા અર્ધમાગધી ભાષામાં બોલે અને જે લોકો જે પ્રાંતના લોકો પરમાત્માની વાણી સાંભળવા માટે ગયા હોય તો તે લોકોને પોતાની ભાષામાં એ પરમાત્માના વચનો સમજાય આ પરમાત્માનો અતિશય પરમાત્માના વચનની અંદર કોઈ કાળે ત્રણેય કાળમાં ક્યારે પણ પરમાત્માનું વચન મિથ્યા ન હોય ક્યારે પણ ખોટું ન હોય પરમાત્મા બેસે એટલે પરમાત્માની ની મસ્તક ઉપર ભામંડળ પાછળ ભામંડળ હોય ઉપર છત્ર હોય અશોક વૃક્ષો હોય પરમાત્મા જ્યાં વિચરતા હોય ત્યાં દેવતાઓ સમવસર ની અંદર પુષ્પો વૃષ્ટિ કરે પરમાત્મા હોય ત્યાં દિવ્ય ધ્વનિ થાય ચામર હોય છત્ર હોય સિંહાસન હોય ભામંડળ હોય આ બધા જ પરમાત્મા પાસે ગુણો હોય અને આ બધા બધા જ પુણ્યના ઉદયની અંદર પરમાત્મા અલિપ્ત દશામાં હોય ને આજ મોટામાં મોટો પરમાત્માનો ગુણ છે બાહ્ય પુણ્યના ઉદયની વચ્ચે જબરજસ્ત કોટીનું પુણ્ય હોય ઇન્દ્ર મહારાજા આવતા હોય ચોસઠ ઇન્દ્રો ચોસઠ ઇન્દ્રો આવી અને પરમાત્માના ચરણોની અંદર બિરાજમાન થયા હોય ને પરમાત્માના ચરણોની અંદર ભક્તિ કરતા હોય ઇન્દ્ર મહારાજા અને છતાં પણ છતાં પણ કોઈ અંશ માત્ર પણ અંદરનો અહંકાર ન હોય આ છે પરમાત્માનો ગુણ પ્રાપ્ત કર્યા પછી ગોશાળો આવે અને પરમાત્મા તેજોલેસ્યા મૂકી જાય પરમાત્માની શક્તિ છે એ ચાહે તો એક ઇન્દ્ર મહારાજ ને આજ્ઞા કરે કે આને આમ કર તો કરી શકે છે એ પરમાત્મા પોતે ચાહે કે જે પરમાત્મા બાલ્ય અવસ્થાની અંદર મેરુ પર્વતને એક તચલી આંગળીથી એક પગના અંગૂઠાની એક આંગળી થી આખા મેરુ પર્વતને હલાવી શકે એ જ પરમાત્મા ગોશાળાને જે પણ ખાલી ઉપાડીને તો પણ મૂકી શકે અને છતાં પણ એ પરમાત્મા કઈ જ નથી કરતા અને જયારે ગોશાળો આવે ને ત્યારે પોતાના ઉપર તેજો દેશિયા મૂકે અને છ છ મહિના સુધી પરમાત્માને લોહીના ઝાડા ઉલટી થાય અને એ વખતે પણ જે પરમાત્મા સંભાવ રાખે એની પાછળનું કારણ કે આ બધું જ જે થાય છે એ કર્મના ઉદયથી થાય છે શું પરમાત્માનું આ વખતે આપણે વિચાર કરીએ તો કર્મની થિયરી છે ગુણો છે અરિહંત જેટલા ગુણોને જોતીએ એટલા જ ગુણો એની પાછળનું પણ કોઈ કારણ હોય ને સાચું કહીએ ને તો પરમાત્માના પૂર્વના ભાવોની એક મોટી સાધના છે ત્યારે જેને અરિહંત બનાય એવું કહેવાય જે વ્યક્તિ છે ને જગતના હિતની ચિંતા કરે છે ને જે વ્યક્તિ જગતના હિતની ચિંતા કરે છે એને જ એને જ પ્રકૃષ્ટ કોટીનું પુણ્ય બંધાય વિચાર કરો આપણે કેટલા સારા સુકૃતો કરીએ છીએ પુણ્યના ઉદયથી આપણને સંપત્તિ પ્રાપ્ત થઈ એ સંપત્તિને એ સુખને પુણ્યના ઉદયથી આપણને સારું શરીર મળ્યું આ શરીર દ્વારા શું જગતના જીવોનું કલ્યાણ કર્યું પુણ્યના ઉદયથી આપણને શરીર સારું મળ્યું એ શરીરથી આપણે જગતના જીવોનું શું સારું કર્યું પુણ્યના ઉદયથી આપણને સત્તા મળે એ સત્તા મળ્યા પછી માત્ર ને માત્ર માત્ર ને માત્ર આપણા સંસાર કેવી રીતે વધે આપણો સંસાર કેવી રીતે ફાલે અને ફૂલે આપણા સંસાર કેવી રીતે મસ્ત મજાનો ચાલે એના જ પ્રયત્ન કરીએ છીએ આપણી સત્તા 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 પણ પણ મળે ને ને એ એ મેળવ્યા પછી આપણું ઘર કેવી રીતે ભરાય એના વિચારો આવે એને બદલે મળ્યા પછી પણ મારે જગતના જીવોનું કલ્યાણ કેવી રીતે કરવું એ ભાવના જ મનમાં ના આવે એની પાછળનું કારણ કે જો તીર્થંકર પરમાત્માનો કોઈ જીવદળ હોય ને તો જ આ વિચાર કરી શકે જો તીર્થંકર પરમાત્મા નું જીવદળ ન હોય તો આ બધા વિચારો નથી કરી શકતું જે વ્યક્તિ જગતના જીવોના હિતની ચિંતા કરે છે એને જગતની અંદર પ્રકૃષ્ટ કોટીનું પુણ્ય ઉપાર્જન થાય છે જે વ્યક્તિ જગતના જીવોનું હિતનો વિચાર નથી કરી શકતો એ વ્યક્તિ ક્યારે પણ પુણ્ય ઉપાર્જન નથી કરી શકતો પુણ્ય પુણ્ય ઉપાર્જન કરવા માટે પણ જગતના જીવોની હિત હિતની કામના કરવાની હોય બધા જીવોને સાધા આપો ગુરુ ભગવાન નું પ્રવચન ચાલી રહ્યું હતું અને પ્રવચન ની અંદર ગુણોનું શ્રવણ કરવા માટે ત્યાં કોઈ ભાઈ આવ્યા રિક્ષા ચલાવતા હતા પ્રવચન પૂરું થયું પ્રવચન પૂરું થયા પછી ગુરુ ભગવાન પાસે આવે છે ગુરુ ભગવાન મારું શરીર એટલું બધું સારું નથી કે હું આંબીલ ની ઓળી આંબીલ કરવાનું આપણું કદાચ શરીર સારું ના હોય તો આપણે વાંધો નહીં આપણે આંબિલ ના કરી શકીએ ચાલશે કોઈ આંબિલ કરતું હોય તો આપણે એને આંબીલ કરાવવું આંખમાંથી આંસુ નીકળી ગયા ભગવાન મારી પાસે કોઈ એવી સંપત્તિ પણ નથી કે હું લોકોને આમિલ કરાવી શકું આંખમાંથી આંસુ પડ્યા ગુરુ ભગવંતે જોયા અને ગુરુ ભગવાન મસ્તક ઉપર વાત્સલ્ય નો હાથ મૂકીને એમ કહ્યું કે પરિચય કોઈ જ નથી ગુરુ ભગવંત પણ પરિચય નથી અને રિક્ષા વાળા ભાઈ ને પણ ગુરુ ભગવાનનો કોઈ જ પરિચય નથી મસ્તક ઉપર હાથ મૂક્યો અને કહ્યું ભાઈ કોઈ ચિંતા નહીં કરવાની એમાં શું આપણે અનુમોદના તો કરી શકીએ ને

મસ્ત મજાનો ઉપદેશ આપ્યો અને કહ્યું ત્યારે ઓલો ભાઈ ઉપદેશ સાંભળી અને એમ કે છે કે ભગવાન મારે લુખી સુખી અનુમોદના નથી કરવી મારે ભાવપૂર્વક અનુમોદના કરવી છે હું રીક્ષા ચલાવું છું મારે ભગવંત આપને એમ કેવું છે કે અહીંયા આ આંબિલના નવ દિવસની અંદર જે પણ ભાઈઓ જે પણ બહેનો દૂરથી આંબિલ કરવા માટે આવે એ બધાને લાવવા અને મૂકવાનો હું લાભ હું લઈશ મારી પાસે પૈસો નથી પણ અને નવ દિવસ સુધી મફત કોઈ પણ જાતનો પૈસો લીધા વિના અને જે પણ તપસ્વી આવે એ તપસ્વીને આંબિલ કરાવે અને એ આંબિલ કરી લે એટલે તપસ્વીને પોતાના ક્ષેત્રમાં પાછા મૂકી આવે આવી સગવડ આપી એની પાછળ કારણ જો કોઈ હોય અને આ કરુણા જો કોઈ જાગે ને તો એની પાછળ પણ કારણભૂત છે આપણું શરીર નબળું છે ને આપણે કદાચ આંબીલ નહીં કરી શકીએ આપણું શરીર નબળું હોય ને તો કદાચ આપણે નહીં કરી શકીએ પણ ભાવ આપણા નબળા હોય તો કેવી રીતે ચાલશે શરીર નબળું ચાલી જાય ભાવો નબળા ક્યારે નો ચાલે એક ઘટના યાદ આવી ગઈ ગુરુ ભગવાન પાસે ગયા ગુરુ ભગવાન ભવ શાસન મને મળે એવી માંગણી ઘણા બધા કરે છે મને પરમાત્મા ભવ તારું શાસન મને મળો એ ગુરુ ભગવાન ભવો ભવ મને આપ જેવા ગુરુ ભગવંતો મને મળો આવી માંગણી ઘણા બધા કરે છે પણ ગુરુ ભગવાન આજે હું છે ને માંગણી અલગ કરવા માટે આવ્યો છું કે શું માંગણી કરવી છે તારે તો કે ભવો ભવ મને આજ પિતાજી મળો ભવો ભવ મને આજ પિતાજી મને મળો એટલે ગુરુ વિચારમાં પડી ગયા કે તારે ભવો ભવ પિતા તરીકે જોવે તો આ જ પિતા તરીકે જોવે એવું તો તારા પિતાજીમાં કયા ગુણ છે કે જોઈ ગુણના કારણે તું ભવો ભવ તારા આજ પિતાજીને માંગે છે તે તારા પિતાજીમાં એવું તે શું સારું જોયું કે તને બહુ બહુ આજ પિતાજી જોવે છે ત્યારે ઓલો ગુરુ ભગવાન પાસે બેસીને એમ કે છે કે ભગવાન કે મારા પિતાજી એ જયારે સવારે પેપર વાંચે ને ત્યારે છેલ્લું પાનું ખોલે અને છેલ્લા પાનામાં જે લોકો પણ મૃત્યુ પામ્યા હોય એમનું બરાબર નામ વાંચે બધા જ નામ બરાબર વાંચે જે પણ વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય ને એની માટે સમાધિની પ્રાર્થના કરે અને સદસ્યો હોય એ પરમાત્મા તું એને શાંતિ આપજે સમાધિ આપજે અને સારામાં સારું એ લોકોનું થાય એવું પરમાત્મા તું કરજે આવા પ્રકારના શુભ ભાવો અને આવા પ્રકારના શુભ સંકલ્પો રોજ પિતાજી ઉઠે પેપર તો વાંચવાનું જગતના નોલેજ લેવાનું એવું નહીં એ પેપર વાંચ્યા પછી કોઈ પડ્યું હોય અને પરમાત્મા હું નવકાર ગણું અને એના પ્રભાવે આ જગતના જીવોને સાતા અને સમાધિ મળે ને એવા અંદરના હૃદયના શુભ ભાવો બહાર નીકાળવાના એ બહુ મહત્વની વસ્તુ છે એ ભાઈ પેપર વાંચે અને એમાં જેટલા પણ બેસણાના સમાચાર આવે કે જેટલા વ્યક્તિ મૃત્યુ પામ્યા એના સમાચાર આવે જોવે અને અને એ એ એ જોયા પછી પછી ગણે ગણ્યા પ્રાર્થના કરે પરમાત્મા જ્યાં પણ આત્મા હોય એને સમાધિ મળજો એને આનંદ મળજો કોઈ જ પરિચય નથી કોઈ જ કશું સંબંધ નથી અહીંયા તો આપણા વ્યક્તિ પરિચિત હોય આપણા કોઈ શ્રમણ ભગવંતો કાળધર્મ પામ્યા હોય કોઈક શ્રમણી ભગવંતો કાળધર્મ પામ્યા હોય ખાસ જ્યારે પણ કોઈ કાળે ભગવંત કોઈ પણ સમુદાયના હોય કોઈ પણ સમુદાયના સમાચાર મળે ક્યાંય પણ હોય જેવા આપણને સમાચાર મળે તરત જ બાર નૌકારનો બાર નૌકારનો કાવસક કરવો અને ખાસ આંખ બંધ કરીને પ્રાર્થના કરવાની કે હે ભગવંત આપનું સંયમ જીવન બહુ જ ઊંચું હતું આપનું સંયમ જીવન બહુ સારું હતું આપણે સંયમ જીવનની અંદર બહુ સારામાં સારી સાધના કરી આપણે સંયમ જીવનની અંદર બહુ સારામાં સારી આરાધના કરી આપનો આત્મા જે પણ ગતિમાં હોય જ્યાં પણ દેવલોકની અંદર હોય મહાવિદ્ય ક્ષેત્રની અંદર હોય ફરીથી સારામાં સારી આરાધના અને ફરીથી સારામાં સારી સાધના કરી અને આપના આત્માને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય આવા પ્રકારના શુભ ભાવોને આપણે કરવા એ બહુ જરૂરી છે આ છે ને કાળાંતરે જઈને તીર્થંકર પણ આપશે તીર્થંકર કોણ બને તો એક જ વ્યક્તિ તીર્થંકર બની શકે કે જેનામાં પરાર્થ વ્યસન હોય પરાર્થ વ્યસન નો અર્થ થાય કે બસ જીવોનું સારું જ કરવું છે જીવોને સુખ જ આપવા છે બધા જીવોને સાતા જ આપવી છે સંપત્તિનું દાન કદાચ ન થઈ શકે સમજી શકાય છે પણ ભાવોનું દાન ન કરી શકીએ ને એ તો ન ચાલે મમ્મણ પાસે સંપત્તિ ઘણી બધી હતી દાન કંઈ જ નતું કર્યું અને પૂર્વના ભવ અંદર શાલિભદ્ર પાસે સંપત્તિ કદાચ કંઈ જ નહોતી પણ ભાવો જબરજસ્ત કોટીના હતા અને રડીને માંગી રડીને માંગી લાવેલી ખીર રડીને માંગી લાવેલી ખીર અને જ્યારે એ ખીર ક્યારે કોઈ મુનિ ભગવાન માસક સમાજના પારણે વધારતા હોય અને એ સઘળી ખીરને એ વરાવી દે એવા પ્રકૃષ્ટ કોટીના શુભ ભાવોનું જન્મ એ પૂર્વના ભવોની કે આ ભવોની જયારે સાધના કરી હોય ને ત્યારે થઈ શકે એના વગર ન થઈ શકે એટલે બીજાને સુખ ન આપી શકો એ સુખ આપી ન શકવા પાછળ આપણી પાસે સગવડ ન હોય એ બની શકે છે પણ બીજાના સુખમાં નિમિત બનવું ને એ મોટામાં મોટો ગુણ છે બીજાના સુખની કામના કરવી બીજાના સુખની ભાવના કરવી બીજાના સુખનું બધાનું જ સારું થાય બધાનું જ સારું થાય અહીંયા તો આપણે આપણને જે નુકસાન પહોંચાડે અને એને નુકસાન પહોંચ્યું એવો સમાચાર પણ મળે ને તો અંદરથી આપણને આનંદ થાય આ સારું થયું આ માણસ એ જ દાવનો છે અને એવું જ થવું જોઈએ અને એવું જ થવું જોઈએ આપણી આ કરુણા ક્યાં જતી રહે તારી કરુણા એ જ તારા તીર્થંકરપણાને સિદ્ધપણાને જન્મ આપશે જો કરુણા નહીં હોય જો કરુણા નહીં હોય તો તું તીર્થંકર નહીં બની શકે જો કરુણા નહીં હોય તો તને તીર્થંકર બનવાનો અધિકાર નથી કારણ કે તીર્થંકર બનવા પાછળનો એક જ મૂળ અતિશય છે એક જ મૂળ કારણ છે કે પરાર્થ વ્યસની ગઈકાલે એક પાઠમાં એક મહાત્મા પાસે વાત થઈ ત્યારે બહુમત સારી વાત નીકળેલી કે જો તારી ગાડી ખાલી હોય તો એમાં કોઈકને બેસાડ એમાં તારું શું જાય છે ફરીથી એકવાર જો તારી ગાડી ખાલી જતી હોય તો એમાં કોઈકને બેસાડ એમાં તારું શું જાય છે તારા પુણ્યના ઉદયથી કોઈક વ્યક્તિ આગળ આવે છે તારા પુણ્યના ઉદયથી કોઈક વ્યક્તિ આગળ આવે છે તો તારું શું જાય છે કોઈકનો હાથ પકડ કોઈકને આગળ લાવ કોઈકનું હિત કર કોઈકને કોઈકને સાતા આપ કોઈકને સમાધિ આપ કોઈકને શાંતિ આપ

આપણા વર્તમાન કાળમાં અને પરમાત્માના ભૂતકાળમાં કોઈ જ ફરક નથી કોઈ જ ફરક નથી પરમાત્મા આપણી જેમ જ છતાં પણ પરમાત્માનો એક ગુણ બહુ મોટો હતો એક ગુણ હતો પરાનીતાનો બસ આપો આપો સંઘનું કામ કરવા મળ્યું છે શાસનનું કામ કરવા મળ્યું છે મારું પરમાત્માનું શાસન મને મળ્યું છે કેટલા પુણ્યના ઉદયથી મને આ શાસન મળ્યું છે આ શાસનને લગતના જીવ માત્ર સુધી પહોંચાડ્યું આ ના લોકોના હૈયામાં વસાવું જે શાસન આપણા હૈયામાં વસે ને એ શાસન આપણે લોકોના માં વસાવી શકીએ જે શાસન આપણા હૃદય હૃદયમાં કેવી રીતે વસાવી શકીએ આપણને પરમાત્માનું શાસન આપણા હૈયામાં વસ્યું હોય પરમાત્માનું પરમાત્મા પરમાત્માના વચનો આપણા હૈયાની અંદર રમતા હોય પરમાત્માના વચનો આપણા હૈયામાં રમતા હોય ને આપણને એમ થાય કે મારે મારા પરમાત્મા ને વચનને લોકોના સુધી પહોંચાડવા છે મારું કર્તવ્ય જા છે આ ભૂમિ ઉપર મારો જન્મ એના માટે થયો છે આ ભૂમિ ઉપર તારો જન્મ થયો આ આ સંસારમાં ભોગમાં અને આવા મહાન તારો જો સ્વરૂપ જોવે છે દેવલોક ની અંદર છે દેવલોકમાં જા અઢળક રૂપ છે સત્તા જોવે છે દેવલોકમાં જા ઇન્દ્ર મહારાજા બનીશ સારામાં સારી સંપત્તિ જોવે છે દેવલોક ની અંદર જા સારામાં સારી સંપત્તિ આ ભાવમાં તને સંપત્તિ માટે આ ભાવ પાછળ કે આ સુખ પાછળ જવા માટે તને પરમાત્માએ શાસનમાં જન્મ નથી આપ્યો તારા હૃદયની અંદર ભગવાનનું શાસન વસે જગતના જીવ માત્રની અંદર ભગવાનનું શાસન વસે એના માટે ભગવાને તને શાસનમાં જન્મ આપ્યો છે તારા જન્મ એક વખત મનની અંદર વિચારજો આપણી ત્રીસ વર્ષની ઉંમર હોય ચાલીસ વર્ષની હોય પચાસ વર્ષની હોય વર્ષ ની હોય પાસઠ વર્ષની હોય કે સિત્તેર વર્ષની આપણી ઉંમર હોય એ થયા પછી મનમાં વિચાર કરજો કે મારો જન્મ પરમાત્માના માં કેમ થયો શું કારણ છે મારો જન્મ પરમાત્માના શાસનમાં થવા પાછળનો બસ લોકો સુધી સારી ભાવનાઓ મારા પ્રભુના વચનો મારા પ્રભુનો માર્ગ સારો માર્ગ સાચો માર્ગ જગતના જીવ માત્ર બતાવું આવો અંદર પ્રકૃષ્ટ કોટિના શુભ ભાવોનું ઉપાર્જન આપણે કરવાનું છે પરમાત્માનો આપણા ઉપર અનંત અનંત ઉપકાર છે તે ઉપકારને આપણે વર્ણવી નથી શકતા તે ઉપકારને આપણે કહી નથી શકતા ખસ માસ્ત્ર માત્ર માણવાનો છે હવે આપણે શ્રીપાળ મહારાજાના ચરિત્ર વિશે આપણે શ્રવણ કરતા અને એ શ્રીપાળ મહારાજાની જે યાત્રા શરૂ થઈ એક જાત્રા છે દુઃખમાંથી સુખમાં જવાની એક જાત્રા એક જાત્રા છે પોતાને અઢળક પડ્યા છે અને સઘળા દુઃખોની વચ્ચે પણ જે સંભાવ રહ્યો છે એ સઘળા દુખોની વચ્ચે જે આરાધનાનો ભાવ રહ્યો છે એ સઘળા દુઃખોની વચ્ચે જે નવપદ પ્રત્યેનો જે બહુમાન ભાવ રહ્યું છે એ સગડા ની વચ્ચે જે નવપદ પ્રત્યયો જે प्रीति भाव રહ્યો છે જે મહિણા ને એ મૈણાને માનવી છે એ શ્રીપાલને જાણવા છે એ શ્રીપાલને સમજવા છે મૈણાને માનવી છે શ્રીપાલને સમજવા છે આ યાત્રાની શરૂઆત કરવી છે કે કેવું નગર કેવા લોકો કેવા કેવા સંગત તો શું શું ઘટનાઓ ઘટી કેવી રીતે અને એમાંથી મેન તો બસ માત્ર આપણે એમાંથી વાર્તાઓ તો તમે ઘણી વાર સાંભળી છે આજે એ વાર્તાને થોડાક અલગ એંગલ થી વિચારીશું આપણે કે એ ઘટના આપણા જીવનની અંદર ઘટે એ તો મહાપુરુષ થઈ ગયા કોઈ પણ મહાપુરુષ નું જ્યારે દ્રષ્ટાંત સાંભળો ને તો ચોક્કસપણે આપણને એ જગ્યા ઉપર મૂકવાના છે આવી પરિસ્થિતિ કદાચ મારા જીવનની અંદર આવે તો એ પરિસ્થિતિમાંથી મારે બહાર કેવી રીતે નીકળવું કોઈ વ્યક્તિ ખાડામાં પડ્યો હોય અને એ ખાડામાંથી બહાર નીકળ્યો એ કેવી રીતે નીકળ્યો એ જાણવાને માટે આપણે જેટલા ઉત્સુક હોઈએ તો કાળાંતરે આપણને કોઈ ખાડામાં પડીએ તો આપણે કેવી રીતે બહાર નીકળવું એના માટે જાણવું જરૂરી છે

હું જાણી શકું આવું જ્યારે હું સમજી શકું ને તો જ મહાપુરુષોને જાણવાનો મતલબ તો જ મહાપુરુષોના દ્રષ્ટાંત ને સાંભળવાનો પણ મતલબ મહાપુરુષોના દ્રષ્ટાંતોનું શ્રવણ કરીએ પણ આપણા જીવનની અંદર કોઈ પરિવર્તન જ ન કરીએ તો પછી વાર્તાને સાંભળવાનો અર્થ શું છે જે જીવન આપણે જીવીએ છીએ અને એ જીવન આપણે જીવવું હોય જે જીવન આપણે જીવીએ છીએ એ જીવન જ આપણે જીવવાનું હોય તો પછી મહાપુરુષોની વાર્તાઓને શ્રવણ કરીએ સાંભળીએ એનાથી મતલબ શું છે શ્રીપાળ મહારાજા હતા મહિના હતા શ્રીપાળ હતા મહિના છે હતા હવે એ બધા ભૂતકાળ ગયો વર્તમાન કાળની અંદર મારા જીવનની અંદર આવી જ ઘટનાઓ ડગલે ને પગલે જ આવે છે ડગલેને પગલે આવે છે હવે એ વખતે મારે સંભવ કેવી રીતે કરવો કેવી રીતે રાખવો કેવી રીતે વિચારવો એનું આપણે એક યાત્રા શરૂ કરીએ શ્રીપાળ મહારાજા નું કથા ગૌતમ સ્વામી ભગવાન શ્રેણી મહારાજાને કહી રહ્યા છે કોઈ પણ વ્યક્તિનું પેલું એક કર્તવ્ય છે કે એ ગુરુ ભગવાનને વિનંતી કરે કે ભગવાન તમારા આત્માનું કલ્યાણ થાય એના માટે અમને પરમાત્માના વચનોનું શ્રવણ કરાવો સાધક આત્માનું આ એક કર્તવ્ય છે કે સાધક આત્મા જ્યાં પણ પણ કોઈ સદગુરુ ભગવંતોના ચરણોમાં બેસે અને સૌથી પહેલો પ્રશ્ન એનો એ જ નીકળે કે ભગવાન મારા આત્માનું કલ્યાણ થાય એના માટે મને કાંઈ એ જ શિક્ષા આપો મારા આત્માની ઉન્નતિ થાય આ સંસારમાંથી મારો આત્મા નીકળે એના માટે મને કઈક પ્રભુના વચનો નું શ્રવણ કરાવો અમૃત પાન કરાવો શ્રેણી મહારાજા ગૌતમ સ્વામી ભગવાન પાસે ગયા અને ગૌતમ સ્વામી ભગવાન પાસે જઈ અને ગૌતમ સ્વામી ભગવાન કરે છે કે મારા આત્માનું કલ્યાણ થાય એવા કઈક વાર્તા કહો કઈક કથા કહો કઈ જેથી કરીને એ કથાનું શ્રવણ કરતા મારા અનંત અનંત કાળની જે પાપની વ્યથા મારા દુઃખોની જે વ્યથા અને મારા દુખોની જે આ કથા બધી જ મારી દુઃખ થાય રોજ દુઃખોની કથાઓ સાંભળીએ છીએ રોજ દુખોની વાર્તા સાંભળીએ છીએ ઉજ્જૈનની નગરી પ્રજાપાળ રાજા અને એ પ્રજાપાળ રાજા પોતાની બે પત્ની એક છે સૌભાગ્ય સુંદરી અને એક છે રૂપસુંદરી સૌભાગ્ય સુંદરી એ મિથ્યાત્વથી વાસીત છે અને રૂપ સુંદરી જે છે એ સમ્યક્તિ ભાષિત છે એક જ પરિવારની અંદર જ્યારે બે વિરોધી વ્યક્તિ ભેગા થાય અને એ બંનેને સાથે લઈને કેવી રીતે ચાલવું ને એ પ્રજા પણ રાજા પાસે શીખવા જેવું છે આપણી ઘણી બધી ફરિયાદ હોય છે કે આ મારા સ્વભાવને અનુકૂળ નથી આ મારા સ્વભાવને અનુકૂળ નથી ખોટી ફરિયાદો છે આપણે આપણને એ આપડા સ્વભાવ ને અનુકૂળ બનાવતા નથી આવડતા ને એ જ તો ને અનુકૂળ નથી એ વાત બહુ ખોટી છે એ લોકોને મારા સ્વભાવને અનુકૂળ હું નથી બનાવી શકતો ને એ જ મોટામાં મોટી ખામી એક બાજુ મિથ્યાત્વ ને એક બાજુ સમ્યકત્વ બંને વચ્ચે વિરોધ હોય ને એ બંને સ્ત્રીઓની સાથે એકનું દક્ષિણ અને એકનું ઉત્તર અને એ બંનેની સાથે બંનેની સાથે જ્યારે પ્રજાપાલ રે ત્યારે બંનેના કોઈ કોઈને આજ્ઞા આપે નહીં તમારે જે યોગ્ય લાગે ઉચિત લાગે તમે કરી શકો છો તમે સમજુ છો પ્રજાપાલ રાજા પોતે કદાચ નાસ્તિક હતો પોતે જ કદાચ ધર્મને સમજણ નતો એને ધર્મ શું છે કોઈ જ અંદર નહીં અંદરથી એને ધર્મ પ્રત્યે શ્રદ્ધા પણ નહીં ધર્મ પ્રત્યે વિશ્વાસ પણ નહીં પણ પોતાનું એક ચોક્કસ માન્યતા હતી કે એની શ્રાવિકાને એના પત્નીને જે પણ આરાધના કરવી હોય જે પણ સાધના કરવી હોય જે પણ કરવું હોય એમાં કોઈ કાળે દખલ કોઈ કાળે અંતરાય કરવાનું કામ એ ક્યારેય ન કરે બસ આપણે તો સાહેબ કરવા જેવું છે એ ગુણા કેળવવાનું કે આપણી નજીકમાં જે લોકો આવે ને એને જે પણ આરાધના સાધના કરવી હોય તો એ આરાધના સાધનામાં આપણે સહાયક બનવું એ આપણું કર્તવ્ય છે એક છે મિથ્યાત્વિત સૌભાગ્યસું અને એક છે સમ્યક્તિ અને બંને એક એક દીકરીનો જન્મ થયો અને એકનું નામ પડ્યું સૌભાગ્ય સુંદરીની દીકરીનું નામ પડ્યું સુંદરી અને જે રૂપસુંદરી અને એમની દીકરીનું નામ સુંદરી બંને જયારે યોગ્ય ઉમર થઈ ત્યારે બંને ભણવા માટે બંનેને ભણવા માટે મોકલે છે બહુ જ મહત્વનું આ એક પોઈન્ટ છે બહુ જ મહત્વનો એક મુદ્દો છે બાળક નું ભવિષ્ય જે છે ને એક માતા અને પિતાના હાથની અંદર જ છે એ માતા અને પિતા એ પોતાના દીકરાને કે દીકરીને એક ભવનું સુખ આપવા માંગે છે કે અનંત ભાવોનું સુખ આપવા માંગે છે માતા અને પિતાએ વિચારવાનું છે કે જો હું એને આ ભવમાં ડોક્ટર ની લાઈન એન્જિનિયર ની લાઈન કે કે કોઈ સારામાં સારા ની લાઈન બતાવી દઈશ અને એના એક ભવનું સુખ મને એને મળશે પણ મારા દીકરાના આત્માનું સુખ આ બધું તો મારે આપવાનું તો છે જ એનો કોઈ નિષેધ નથી પણ સાથે સાથે એને સારો આચાર મળે સારા વિચારો મળે એને સારામાં સારા ભાવો મળે એને સદબુદ્ધિ મળે એના સારામાં સારા પરિણામો મળે એનું સારામાં સારું ઘડતર થાય આ ખરેખર કરવું એક મારું કર્તવ્ય છે દૂધમાં તમે લીંબુ નાખો ને તો દૂધ ફાટી જાય અને એ દૂધમાં તમે મેળવણ નાખો ને તો દહીં બને એની જેમ બાળક છે અણસમજ અવસ્થામાં છે એને તમે વેદ ભણાવો તો વેદ પણ ભણે સ્કૂલનું ભણાવો તો સ્કૂલનું પણ ભણે અને એ બાળકને જો તમે પરમાત્માના વચનોનું શ્રવણ કરાવો તો પરમાત્માના વચનોની અંદર પણ એ શ્રદ્ધા શ્રદ્ધાવાળો બને ચોક્કસ ચોક્કસપણે તમારે કરાવવાનું છે ભૌતિક જગતનું જ્ઞાન એની પાસે ઓછું એવું નથી કેતો ભૌતિક જગતનું જ્ઞાન જબરજસ્ત કોટીનું હોવું જોઈએ પણ સાથે સાથે અધ્યાત્મ જગતનું જ્ઞાન પણ એની પાસે હોવું જ જોઈએ એ એક ભાવમાં દુખી ના થાય એનો વિચાર આપણને આવે પણ એ મારો દીકરો પુણ્યના ઉદયથી મારા આંગણે આવ્યો છે એ ભવો ભવ દુઃખી ના થાય એનો વિચાર કરવો એ પણ એક ઉત્તમ માતા પિતાનું કર્તવ્ય છે પણ ભવો ભવ મારો દીકરો દુઃખી ન થાય ભવો ભવ મારો દીકરો દુઃખમાંથી મુક્ત બને આવા ઉત્તમ વિચારો કરવાનું કર્તવ્ય પણ માતા અને પિતાનું પોતાનું જ છે રૂપસુંદરી પાસે સમ્યક હતું પોતાને મનમાં વિચાર આવ્યો કે મારી દીકરી ભણે એ બસ પ્રભુના વચનો જ ભણવા જોઈએ સાચું જ ભણવું જોઈએ બંને માટે મૂક્યા બંને ભણ્યા બંને સારામાં સારું ભણ્યા વેદની અંદર વિચક્ષણ થયા કળાઓની અંદર નિષ્ણાત થયા પણ મૂળમાં મિથ્યાત્વ અને બીજાની અંદર પણ બધા જ ગુણો પણ મૂળની અંદર સમ્યકત્વ વર્ષો વ્યતીત થઈ ગયા અને વર્ષો વ્યતી થઈ ગયા પછી પરિણામે એક દિવસે રાજાને પોતાને મનમાં થયું કે મારી બંને દીકરીઓ આટલા વર્ષોથી આટલા સમયથી ભણે છે લાવને બંનેને રાજસભામાં અને બોલાવું પ્રશ્નો પૂછું બંનેને રાજસભામાં બોલાવે છે અને પ્રશ્નો પૂછે છે એક પછી એક એક પછી એક એક પછી એક પ્રશ્નો પૂછવામાં આવે છે અને સઘળા પ્રશ્નોના ઉત્તર સુરસુંદરી અને મહેણા સુંદરી સઘળા પ્રશ્નોનો મસ્ત રીતે ઉત્તર આપે છે અને રાજા ખુશ થાય છે અત્યંત અત્યંત પૂછતા અને એ વખતે પ્રશ્ન પૂછતા 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 રાજાને એક મનની અંદર એવો પ્રશ્ન સૂજ્યો અને કે પુણ્યથી શું પામીએ પુણ્ય થી શું મળે આવો એક મનમાં તમને પ્રશ્ન પૂછું કે પુણ્યથી શું મળે મને પ્રશ્ન પૂછો ને પુણ્યથી શું મળે આપણા બધા પ્રશ્નોનો જવાબ કેવા ખબર છે સુરસુંદરીના જે જવાબ છે ને એ બધા જવાબ આપણા છે આપણા જવાબ મયના સુંદરીના નહીં હોય સુરસુંદરી આપણે બની શક્યા છીએ બનવું બહુ કઠિન છે પ્રશ્ન આવ્યો કે બેટા પુણ્યના ઉદય થી શું મળે તો સુરસુંદરી એમ કે છે કે પુણ્યના ઉદયથી પૈસો મળે પુણ્યનો ઉદય થાય તો સારામાં સારી સુંદરમાં સુંદર દેહ મળે પુણ્યનો ઉદય થાય તો મનગપતી પતિ મળે પુણ્યનો ઉદય થાય તો સારામાં સારી સામગ્રીઓ મળે પુણ્યનો ઉદય થાય તો સત્તા મળે પુણ્યનો ઉદય થાય તો સંગે મજબૂત બને પુણ્યનો ઉદય થાય તો શરીરમાં કોઈ જ રોગ ના આવે બધી જ વાત સાંભળી પુણ્યના ઉદયથી સારું કુળ મળે બધું જ મળે આ પુણ્યના ઉદય થી વાત સાંભળી અને પિતાજી ખુશ થઈ ગયા કે વાહ સરસ જવાબ મહિનાને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે દીકરા પુણ્યના ઉદય થી શું મળે અને મહિના એક મસ્ત જવાબ આપ્યો કે પુણ્યના ઉદય થી છે ને સારી બુદ્ધિ મળે સારી મતિ મળે પુણ્યના ઉદય થી તો છે ને શિયળ વ્રત મળે સારું શરીર મળે નહીં પુણ્યના ઉદય થી તો શિયળ વ્રત મળે પુણ્યનો ઉદય થાય ને તો જ ગુણવાન ગુરુની ભક્તિ મળે પુણ્યનો ઉદય થાય ને તો જ પરમાત્મા નું સાનિધ્ય મળે પુણ્યનો ઉદય થાય પુણ્યનો ઉદય થાય તો જ આપણને ગુરુ ભગવંતો નો સમાગમ મળે ખરેખર બંનેના જવાબ જોવા જઈએ ને તો બંનેના જવાબ એકદમ તદ્દન જુદા જુદા છે આપણો જવાબ છે ને સુરસુંદરીનો જવાબ એ આપણો જવાબ છે ખોટો જવાબ તો છે જ નહીં કારણ કે આપણે પણ માનીએ છીએ કે પૈસો પુણ્યથી મળે રૂપ પુણ્યથી મળે બધા જ પુણ્યના ઉદયથી જ મળવાના મહિના એ જવાબ ખોટો નથી આપ્યો મહિના એક જવાબ એકદમ સાચો આપ્યો છતાં પણ એ પિતાના મનની અંદર ઠેસ પહોંચી એ ઠેસ એ પહોંચી કે ના ઉદય થી એ બધું મળે તો અમે બધા શું કામ કરવાના કે મારી અંદર સંપત્તિ છે હું ધારું એ કરી શકું હું રંગ કરી શકું હું રાજા કરી શકું મારી પાસે એટલું બધું સામર્થ્ય છે રસ્તા પર રખડતો ભિખારી હોય ને એને હું સંપત્તિ આપું ને એને ધનવાન બનાવી દઉં અને ધનવાન હોય ને એની પાસેથી ધન સપડું લઈ લઈ અને એને નિર્ધન બનાવી દઉં મારી પાસે અઢળક 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 સત્તા છે

દુઃખનું જ કારણ બને મહિના મારી વાતને કેમ નથી વધાવતી આગમ વિરુદ્ધ વાત હતી સિદ્ધાંત વિરુદ્ધ વાત હતી એટલે મહિના મૌન હતી પિતાની વાત માનવી એ ચોક્કસ કર્તવ્ય છે પણ સિદ્ધાંત વિરુદ્ધ જવું એ ક્યારે પણ ન ચાલે સિદ્ધાંત વિરુદ્ધ જવું ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ જવું કારણ કે એક બાજુ પિતા છે ને એક બાજુ પરમ પિતા છે પરમ પિતાને મૂકી અને પિતાની સામે બોલવું એમનો અભિનય કરવો એવો કોઈ મહિનાનો ભાવ નહીં મહિના મૌન રહ્યા કંઈ જ ન બોલ્યા અને એ વખતે મહિના એમ કે છે કે કર્મના ઉદયથી થાય હું ક્યાં જોશી ના જોશ જોડાવા ગઈ કે મારે તમારા ઘરે જન્મ લેવાનો ખરેખર આવે ને કે કોઈક વ્યક્તિ એક જ દિવસે જન્મ થાય એક વ્યક્તિ જન્મ જન્મ થાય થાય એક એક વ્યક્તિ પૈસા વાળાના ઘરની અંદર જન્મે અને એ જ દિવસે ને એ જ ક્ષણ ની અંદર બીજા વ્યક્તિ બીજાના ઘરની અંદર જન્મે એકની પાસે સંપત્તિ અઢળક હોય ને બીજી બાજાની પાસે સંપત્તિ કઈ જ ના હોય કોણ કોઈ જોશ જોડાવા ગયું છે આ તો મારા પુણ્યના ઉદયથી આપના થયું થાય પુણ્ય કરે તે દમન રાજા આવ્યા અને પોતાની સુરસુંદરી નામની દીકરીને એમને પરણાવી અને એ વખતે રાજા કે છે કે જોયું મારો સત્તા મેં મારી દીકરી

એ મંત્રીએ એમને સલાહ આપે છે કે રાજન આપણે ફરવા જવાનો સમય થઈ ગયો બહુ સારી ઘટના આ પોઈન્ટ સમજવાનું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ઝઘડતા હોય ને એના કસાયમાં આપણે આનંદ ન લેવાય એ બંનેના કસાયોને ઓછા કેવી રીતે થાય એમાં આપણે નિમિત્ત બનવાનું હોય એના બદલે આપણે શું કરીએ એ બંને વ્યક્તિને કસાય કેવી રીતે વધે ને એમાં આપણે નિમિત્ત બનીએ છીએ સંસારની અંદર એમાં આપણે નિમિત્ત બનીએ છીએ મંત્રી રાજાને વિનંતી કરે છે કે રાજાને આપણે ફરવા જવાનો સમય થયો છે ચાલો આપણે એટલે આક્રોશમાં ને આક્રોશમાં ઊભા થયા સભા પૂરી થઈ પણ મનનો આક્રોશ સમાતો નથી આ મહિના મારું માનતી નથી આ મૈણાને મારે બતાવવું પડશે અને રસ્તામાં ચાલતા અને સામેથી સાતસો કોઠિયા દેખાયા અને એના ઉપર એક ઉંબર રાણો એ કોઢિયાને પૂછે છે કે શું કેમ અહીંયા આવ્યા તો કે અમારી પાસે બધું જ છે રાજા પણ છે ને બધું જ છે પણ અમારે ખાલી એક સ્ત્રીની કમી છે અમે અમારા રાજાને એક સ્ત્રી ગોતી રહ્યા છીએ અને એ જ વખતે મનની અંદર વિચાર જાગ્યો કે મારી મહિનાને આ ઉંબર રાખતા સાથે પરણાવી દઉં એટલે એને પણ ખબર પડે એને પણ સભાન અવસ્થા આવે એને પણ ભાન થાય કે પિતાજીની સામે બોલવાનું શું પરિણામ આવે રાજભામાં આવ્યા અને મૈણાને પૂછે છે કે બોલ શું કરું કર્મ કરે તે થાય કે પિતા કરે તે થાય કર્મ કરે તે થાય કે રાજા કરે તે થાય કર્મની સામે સત્તા કે રાજાની પાસે સત્તા એક જ મૌન કર્મ કરે તે જ થાય કર્મ સિવાય બીજું કાંઈ જ નથી તમે ગમે તે કરો કર્મના હાથમાં હોય તો જ થઈ શકે આ સિદ્ધાંત સિદ્ધાંત આક્રોશમાં બહુ જ કર્મ ઉપર શ્રદ્ધા છે અને બહુ કર્મ ઉપર વિશ્વાસ છે કોઢિયાની સાથે લગ્ન કરાવી દીધા અને એ જ સ્વીકાર કોઈ જ ખેદ નહીં કોઈ જ ક્લેશ નહીં કોઈ જ અંદરથી દ્વેષ નહીં માત્ર ને માત્ર સમભાવે એક સ્વીકાર ઉંબર રાણાની મન માનતું નથી લગ્ન થયા રાત્રિના સહેનખંડની અંદર પતિ અને પત્ની બંને બેસેલા છે અને એ વખતે રાણાના મનની અંદર એક વિચાર જાગે છે કે ક્યાં કેટલો આ ઉત્તમ જીવ એનું શરીર પણ કેટલું સારું નિર્મળ કાયા અને મારું શરીર રોગી ખરેખર હું એને ઉચિત નથી અદ્ભુત કોટીનું આ ગુણ કહેવાય મને મારી પાત્રતા કરતા મને ઘણું બધું વધારે મળ્યું છે મને મારી પાત્રતા કરતા ઘણું બધું વધારે મળ્યું છે આવો વિચાર આપણે નથી કરતા આપણે નથી મળ્યું ને એના કારણે રડ્યા ઘણું બધું મને આ નથી મળ્યું કેટલું રડ્યા આપણે પણ મને મળ્યું છે એ મારી પાત્રતા કરતા વધારે છે એનો વિચાર આપણે નથી કરતા એટલે નથી મળ્યું એનો ડંખ આપણે રાખીએ છીએ પણ જે મળ્યું છે એનું બહુમાન જે મળ્યું છે એનો કૃતજ્ઞતાનો ભાવ આપણે નથી કેળવતા કે આપ છે ને બીજા લગ્ન કરવા હોય આપ કરી શકો છો આપ બીજા લગ્ન કરવા હોય તો કરી શકો છો અને ઉંમર રાણાની પાત્રતા હતી ધર્મ હજી મળ્યો નથી છતાં પણ ગુણો તો અંદર હૃદયની અંદર પડેલા જ હતા કોઈ ભગવાન નું વચન મળ્યું નથી કોઈ શાસ્ત્રો મળ્યા નથી કોઈ ધર્મ મળ્યો છતાં પણ પોતે એમ સમજે છે કે આના માટે હું યોગ્ય નથી આ મારા કરતા કઈ ગણી મહાન છે આ સ્ત્રી એને માટે હું યોગ્ય નથી પોતાની અપાત્રતાનું દર્શન કરવું ને એ પણ બહુ મોટો ગુણ છે પોતાની અપાત્રતાનું દર્શન કરવું ને આ જગતની અંદર સૌથી મોટો ગુણ છે કે મારી આ અપાત્રતા છે મારા કરતા પાત્ર છે એ જયારે આવી વાત કરીને કે તમે અન્ય સાથે સંબંધ કરો તમે બીજા એટલે આંખમાં આંસુ ના નીકળ્યા આંખમાં આંસુ નીકળ્યા અત્યારે આ તમે શું કહી રહ્યા છો આ તમે શું બોલી રહ્યા છો કોઈ પણ શિયાળવતી નારી એ ક્યારેય કોઈ પણ પરપુરુષ ને કે પર વ્યક્તિને ઈચ્છે કેવા પરમાત્માના સિદ્ધાંતો અને શાસ્ત્રોને કંઠસ્થ કર્યા કેવા પરમાત્માના જીવનની અંદર હૃદયની અંદર બધો વાસ કર્યો મહિના ખરેખર મૈણા મૈણા છે ખરેખર ભાવપૂર્વક નમસ્કાર કરવાનું મન થાય કોઈ જ વિચાર આપે કરવાનો નથી કોઈ જ મનમાં આપે કરવાનો આ બાજુની પોતાની અપાત્રતાનું દર્શન છે તો બીજી બાજુ વ્યક્તિને પોતાને જે છે ને એનો અહંકાર પણ નથી આ બાજુ વ્યક્તિને પોતાની અપાત્રતાનું દર્શન છે તો બીજી બાજુ વ્યક્તિને પોતાને અહંકાર પણ નથી અને જ્યારે આ બંને વ્યક્તિ જ્યારે ભેગા થાય ને ત્યારે સંસારની અંદર સંસારની અંદર પણ એ સારા સુખનો અનુભવ કરી શકે સાચા સુખનો નથી કેતો સંસારના સારા સુખનો બે પાત્રમાંથી એક પાત્ર એમ કે હું નબળું છું અને બીજું પાત્ર જયારે સબળું હોય એ સબડું પાત્ર પણ જયારે અહંકાર મુક્ત હોય અહંકાર મુક્ત હોય ત્યારે બંને પાત્ર નું સાચું જોડાણ થાય અને એ વખતે મહિના કે છે પરમાત્માનું નામ સ્મરણ કરી નામ લઈ અને સુઈ જાઓ આવા કોઈ જ મનમાં વિચાર અને કોઈ વિકલ્પ ન લાવો શયન ની અંદર સુઈ ગયા છે સવારે જાગ્રત અવસ્થા થઈ શ્રીપાળે મનમાં નક્કી કર્યું મારા જીવનની અંદર જે કઈ પણ ઘટના ઘટે એ બધી જ મારે મહિનાને કહેવું કારણ એક આજ્ઞાંકિત છે પરમાત્માના શાસનથી વાસિત વ્યક્તિ છે અને એટલો પૂર્ણ શ્રદ્ધા મહિના ઉપર બેસી ગયો મહિના જે કે એ કરવાનું અત્યારે આપણે આવું કઈ કે વહુ ઘેલો થઈ ગયો છે હવે કયા ગરો થઈ ગયો છે આવું કહેવામાં આવે પણ એ ઉંમર જે છે ને પોતે વહુ ઘેલો કે વહુ કયો નતો સાચી વ્યક્તિને સમજતો હતો કે આ સાચી છે મહિનાની સુંદરની સાથે પરમાત્માના દેરાસર ની અંદર આદિનાથ ભગવાન ની અંદર ભક્તિ કરવા માટે જાય છે અને દેરાસરમાં પરમાત્માને જોવે છે અને મન મૂકીને પરમાત્માનું દર્શન પરમાત્માની સ્થાવ અને ભક્તિ કરે છે મહિના શ્રીપાળ આગળ બેઠા છે ને મહિના પાછળ બેઠી છે શ્રીપાળ આગળ બેઠા છે ને મહિના પાછળ બેઠી છે ને એ સ્તવનો અને પરમાત્માની સ્તુતિઓ અને પરમાત્માના ગીત ગાનો ગાઈ રહ્યા છે મહિના મહિના શ્રીપાળ સાંભળે છે કઈ જ જાણતો નથી કઈ જ પરિચય નથી છતાં પણ પરમાત્માને નિહાળે ને એવો એવો આનંદમાં આવે એટલે એના કા પ્રભાવે એ ભક્તિના પ્રભાવે બે પરમાત્માના હાથમાં રહેલું બીજોરૂ અને ફૂલની માળા એ બંને ત્યાંથી ઉડી અને સેદી શ્રીપાળ મહારાજાના ગળા ઉપર અને એ બીજો રૂપ મહારાજ મહારાજાના હાથ ની અંદર આવી ગયું બધા ગુણો કે પ્રભુની કેટલા બધા કંઠસ્થ કર્યા કેટલી સાત્વિકતા પરમાત્મા નું ભક્તિ કરી અને એ ભક્તિ કર્યા પછી જયારે બહાર નીકળ્યા ત્યારે બાજુની અંદર એક ઉપાશ્રય અને એ ઉપાશ્રય ની અંદર ભગવાન પાસે આવ્યા અને ગુરુ ભગવાન પાસે આવી અને ગુરુ ભગવાન પાસે વિનંતી કરે છે એ વખતે ગુરુ ભગવંત જે છે એ મૈણાને જોવે છે ને વિચારે છે કે આ તો રાજાની દીકરી મૈણા છે પહેલા આવતી તો સાથે સૈન્ય અને ઘણા બધા લોકો આવતા ને અત્યારે આ આવે છે તો એના શરીરની બાજુમાં એક આવો કોઢિયો કોઢરોગથી યુક્ત આ વ્યક્તિ કોણ છે એના મહિણા કેમ આવી રીતે આવી તારે ગુરુ ભગવાન પાસે બેસે છે અને બધી પોતાની વાત કરે છે અને આંખમાંથી આંસુ પાડે છે એ આંખમાંથી આંસુ એ નહોતા કે મને દુઃખ પડ્યું આંખમાંથી આંસુ એના કારણે હતા કે ભગવાન મારા કારણે શાસનની નિંદા થઈ ખાસ એક આજે આપણા કારણે ભગવાન ના શાસન કોઈ કલંક ન લાગે ને એનું ખાસ વિચારવાનું માથા ઉપર તિલક કરીએ ને મતલબ ભગવાન તારી આજ્ઞાને ને મારા થકી ક્યારે કલંક નહીં લગાડવા કલંક ક્યારેય નહીં લગાડું આવું સત્વ કેળવવું પડશે આ ભગવાન નું શાસન ને આપણા થકી કોઈને શાસન ને ઉન્નતિ ન લાવી શકીએ તો કઈ નહીં પણ આપણા થકી આ શાસન કલંક તો અખંડ જેટલી પણ સેવા કરવા માટે મળે એટલી સેવા આપણે કરવાની છે આ શાસનને અંશ માત્ર પણ આપણા થકી કલંક ન લાગે એનું આપણે પોતે ધ્યાન રાખવું મહિનાના આંખમાંથી આંસુ છે ગુરુ ભગવાનની પાસે બેસી છે ને ગુરુ ભગવાન ઘણા લોકો શાસનની નિંદા કરે છે કે આવો તો કેવો જૈન ધર્મ કે રાજાની સામે પડ્યો જોયું જૈન ધર્મને સપોર્ટ કરવામાં કેટલા બધા દુઃખો એ કોઢિયાની સાથે લગ્ન કરવા પડ્યા મને એનું કંઈ જ દુઃખ નથી પણ આ લોકો જૈન શાસનની જે નિંદા કરે છે એમાંથી હું કેવી રીતે બચી શકું એના કારણે મને દુઃખ થાય છે ત્યારે ગુરુ ભગવંત જ્ઞાની અને ગુરુ ભગવાન એમ કહ્યું કે મહિના કોઈ ચિંતા ન કરો આવનારો જે આ રત્નો જે છે એ જબરજસ્ત કોટી છે પુણ્યના સ્વામી છે અને એના થકી ની ઘણી બધી જાહો જલાલી થશે ઉન્નતિ થશે પોતાના જ્ઞાનના પ્રભાવે આચાર્ય ભગવંતે એમને પોતાના જ્ઞાનના પ્રભાવે આચાર્ય ભગવંતે એમને એક સિદ્ધ ચક્રની યંત્ર કરી આપ્યું અને એમ કહ્યું આસુમાસની જયારે ઉળી આવે ત્યારે કોઈ ભાઈ આવે છે ગુરુ ભગવાનને વંદન કરીને ગુરુ ભગવાન ની પાસે બેસે છે અને ગુરુ ભગવાનને સાક્ષાતા પૂછે છે અને એમ પૂછે છે ભગવાન કઈ કામ તારે આચાર્ય ભગવંત એમ કે છે કે આ મહિણા અને શ્રીપાળ છે એમની તમારે ભક્તિ કરવાની છે અને એમને તમારા ઘરે રાખવાના છે એમની તમારે તમારે ભક્તિ કરવાની છે છે એમને રાખવાના ગુરુનું વચન છે કેટલું એ કોઈ જ મનમાં વિચાર નથી કરતો અને તરત જ એમ કે છે કે હા ભગવાન આવા ઉત્તમ વ્યક્તિઓ મારા આંગણે વધારે આંખમાં કોઢ રોગ દેખાતો નથી કે ભાઈ આ કોઢિયાને કદાચ મારા ઘરે લઈ દઉં ને મારા શરીર ઉપર કોઢ આવી જાય મારા દીકરા દીકરીઓને કોઢ આવી જાય મારા પરિવારને કોડ આવે તો શું થાય આવો કોઈ મનમાં વિચાર નથી જાગતો ને એ વખતે વિચાર કરે છે કે મારા ગુરુ ભગવાનની આજ્ઞા છે એ આજનાને મારે આંખ બંધ કરીને પાડવાની છે આ તો મારો સાધાર્મિક છે આ તો મારો ભાઈ છે ક્યારે મનમાં વિચાર આવે કે આ જગતની અંદર ભાઈ ભાઈને માટે સંપત્તિ માટે કસાયો કરતા જોયા પૂર્વના શ્રાવક ને સાધાર્મિક ભક્તિ કરવાનો વિચાર આવ્યો અને ઘરે આવે છે ને પત્નીને વાત કરે છે ને એટલે પત્ની શું શિખામણ આપે છે ખબર છે કે એક દિવસ તમે ઉપવાસ કરો એક દિવસ હું ઉપવાસ કરીશ અને આપણે રોજ

દીકરા મહારાજે દીક્ષા લીધી દીક્ષા લીધા પછી એ પિતાજી એમની પાસે જ રહી પણ શરીર થોડું નબળું પડ્યું ગુરુ ભગવાન રહી ન શકે ગુરુ ભગવાન વિહાર કરવો હોય તો વિહાર વગેરે થઈ ન શકે પોતે તો સંસારી પણામાં હતા પોતે વિચાર કરે છે કે શું કરી હવે અને એવામાં જ એક ભાઈ આવ્યા અને આવી અને ગુરુ ભગવાનને વિનંતી કરે છે કે ગુરુ ભગવાન આપને એક વિનંતી કરવી છે

આ ની અંદર હજી પણ ઉત્તમ જીવો છે કોઈ જ પરિચય નથી કંઈ જ નથી અને છતાં પણ ગુરુ મહારાજના પિતાને પોતાના પિતા માની અને ભક્તિ કરવાની આ ભાવ ક્યારે આપણા હૃદયની અંદર આવે આપણું હૃદય છે ને સાવ ખારી કોરું કોરું હૃદય છે લાગણી વિહીન હૃદય છે અંદર કોઈ શ્રદ્ધા નહીં અંદર કોઈ પ્રીતિ નહીં કોઈ બહુમાન નો ભાવ નહીં કઈ જ આદર નહીં ખરેખર એક ગુરુ મહારાજે જ્યારે વિનંતી કરી હશે એ વખતે અંશ માત્ર પણ વિચાર નથી આવતો કે ભગવાન હું ઘરે જાય અને શ્રાવિકાને પૂછીને આવું મારી તો ઈચ્છા ઘણી બધી છે પણ મને કદાચ સાવિકા ના પાડશે તો બનવા જુઓ છે કદાચ સાવિકા ન પણ પાડે પણ કેટલી શ્રદ્ધા હશે અને શ્રાવિકા પણ ઘરે છે ને લઈને ગયા ને ત્યારે એમ નથી કહેતા કોને લઈને આવ્યા કોને પૂછ્યું હું તો નહીં જ કરું તમારે કરવું હોય તો કરો મને કેમ બધું જ મારે જ કરવાનું તમારે તો ખાલી બોલીને નીકળી જવાનું આખો દિવસ સંભાળવાનું તો મારે જ આવે ને કઈ જ વિકલ્પ નહીં કઈ જ કશું જ નહીં કેટલા ગયા દિવસ આવ્યો બહુ જ સારામાં સારી અંદર શરૂ કરી અને એ હોળી ની અંદર એક દિવસ સ્નાત્ર ભક્તિ આંગીર સવાર સાંજ નું પ્રતિકમણ સવાર સાંજ નું પ્રતિકમણ આવા દિવસો બહુ સારા દિવસો છે બહુ જ પવિત્ર દિવસો છે આવા પવિત્ર દિવસો ની અંદર ભલે આપણે કદાચ આંબિલ થઈ શકીએ તો બહુ સારું પણ આંબિલ ન થઈ શકે ને તો લીલોત્રીનો ત્યાગ કરવો અને કદાચ એ પણ ન થઈ શકે જેવું પરિષણા કર્તવ્ય છે એવું જ આ આંબિલ મહત્વનું છે આ આંબિલની અંદર લીલોત્રીનો ત્યાગ સવાર સાંજનું પ્રતિકમણ એ પણ કદાચ ન થઈ શકે તો એક સામાયિક અને એક સામાયિક ની અંદર બેસીને આવા મહાપુરુષોને ભાવપૂર્વક યાદ કરો એમનો મારા થકી જેટલું એ મહાપુરુષોની યાદ કરાય રાત્રિ ભોજન નો ત્યાગ કરાય નૌકાર થી જેવું પછખાણ કરાય એક સામાયિક કરાય દેરાસર માં જઈને પરમાત્માના દર્શન કરવા દેરાસર માં કદાચ આપણાથી દૂર હોય આપણે જે ક્ષેત્રમાં રહેતા હોય ને ક્ષેત્રથી દેરાસર કદાચ દૂર હોય તો પોતાના ઘરની અંદર જે ભગવાન હોય એ ભગવાનની પાસે પાંચ મિનિટ દસ મિનિટ શાંત ચિત્તે એમની પાસે બેસો આ પવિત્ર દિવસો છે એવી એક અનુભૂતિ કરો કે તમે તમે ભગવાન પાસે બેઠા બેઠા છો છો અંદર અને પરમાત્માના સાનિધ્યને તમે માણી રહ્યા છો એવા શુભ ભાવો સાથે આવા દિવસોને પસાર કરવા સિદ્ધ ચક્ર ની ભક્તિ કરી નવણ જળ શરીર ઉપર લગાડ્યું અને શરીર ઉપર કાંતિ કાંતિ થઈ ગઈ નવ દિવસ માં જુઓ તો જ્યાં કાયા એકદમ કોડ રોગથી યુક્ત હતી અને એ જ કાયા આ કોડ મુક્ત બની ગઈ બધા જ જોયા બધા મહિનાના વખાણ કરે છે બધા જ મહિના 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 કરે અને જે એક ક્ષણ માટે બધા જ મહિનાની નિંદા કરતા હતા અને પરિવર્તન એટલું થયું બધા જ મહિનાના ગુણગાન ગાવાનું ચાલુ કરી દીધું અને એ વખતે પણ મહિના કોઈ અહંકાર નથી કરતી ને એ મસ્ત વખતે જ્યારે પણ તારા જીવનની અંદર દુઃખ આવે જ્યારે પણ તારા જીવનની અંદર કષ્ટ આવે જ્યારે પણ તારા જીવનની અંદર પીડા પડે ત્યારે એમ જ વિચાર કરજે મારા કર્મનો ઉદય છે અને જયારે તારા જીવનની અંદર કઈક સારું થાય કંઈક સારું થાય ત્યારે તરત જ એમ કે છે ભગવાન તમારી કૃપા ગુરુ ભગવાન આ તમારી કૃપા આપ જો આપની કૃપા ન હોત તો મારું શું થાય મારી આંબિલ ના પ્રભાવે મારા ઓળીના પ્રભાવે મારા પ્રભાવે તમને બધાને સારું થઈ ગયું આવો કોઈ જ મનમાં વિચાર નથી આવતો અને મનની અંદર માત્ર વિચાર એ જ આવે છે બસ મારા દેવ અને ગુરુની સાનિધ્ય થી મારા પ્રભુની કૃપાથી મને સારું થયું ઉંબર રાણો કોઢમાંથી મુક્ત થયા અને તરત જ શું વિચાર પેલો કર્યો ખબર છે

ષ્ટાંત વાંચ્યું કેરી સિઝન આવી તો કેરી લાવે એટલે એક કિલો કેરી વધારે લાવે અને એક કિલો જે ગરીબ હોય એમને આપી દે અને આપે ને એટલે એમના શ્રાવકે પૂછ્યું કે ભાઈ આપણું બજેટ આ મહિને કેમ વધારે આવે છે હવે કારણ કે સંપત્તિની સગવડ નથી અને બજેટ થોડુંક વધે એટલે સહજ રીતે શ્રાવકના ના મુખ માંથી આવું નીકળી જાય કે થોડુંક આપણું બજેટ વધી ગયું ત્યારે એમ શ્રાવિકા કે છે કે આપણે કેરી ખાઈએ અને આપણી નજીક રહેનારા થોડાક દુખી જીવો કેરી પણ ન ખાઈ શકે તો આપણને કેરી ખાવાનો અધિકાર નથી તારે પેટી ભરવી છે અને કોઈનું પેટ પણ ભરાતું નથી અને તારે પેટી ભરવી છે ક્યાંથી ચાલે ઉંબરરાણો કોટરોગમાંથી મુક્ત થયા સાતસો કોઢિયા ને કોડરોગમાંથી મુક્ત કરાવ્યા અને એ ઉંબર રાણો જ્યારે એક વખત દેરાસરમાં દર્શન કરવા જાય છે ત્યાં એમની માતા ત્યાં એમની માતા આવે છે કમળ પ્રભા એમનું નામ છે અને એ માતા ને જોવે છે ઉંબર રાણો અને જોતાની સાથે દૂરથી ત્યાં જઈ અને માતાના ચરણોમાં પોતાના મસ્તક ને મૂકે છે અને માતાના ચરણોમાં ઝૂકી જાય છે એનું જ આલંબન લઈ અને એમના જે શ્રાવિકા એટલે કે મહિના એ પણ કોઈ વિચાર વિના એ માતાના ચરણોમાં ઝૂકી જાય છે બહુ જ મોટું આ જીવનનો એક ગુણ છે કે મોટા વ્યક્તિઓને ઉપકાર મોટા વ્યક્તિઓને ચરણોમાં રહેવું એ જ તારું જીવન હોવું જોઈએ કે જે મહાન છે જે મારા માટે ઉપકારી છે એમના ચરણોમાં મારે રહેવાનું હોય તરત જ માતાના ચરણોમાં ઝૂકી ગયા અને માતા ઝૂક્યા સ્ત્રીએ કુંબર રાણાને ઓળખી ગઈ ઓ આ તો મારો દીકરો બેટા તારા શરીર ઉપર તો કોડ હતો અને તને આ થયું કે શું છે આ કોઈ સ્વપ્ન છે કે સત્ય છે અને ત્યારે કુંવર એમ કે છે કે મમ્મી જે કઈ પણ પ્રભાવ છે એ અરિહંત પરમાત્માનો ગુરુ ભગવંતો અને આ મહિનાનો જ પ્રભાવ છે આ બધું જે થયું છે એ મહિના થકી થયું છે કૃતજ્ઞતા જે છે ને એ અંદર છે કોઈ પણ નાનો પણ ઉપકાર નાનો પણ ઉપકાર અને એટલો મોટો જાણે એટલો મોટો કે એટલો મોટો બતાવે અને જગતની અંદર એ કૃતજ્ઞતાનું વર્ણન કરે આપણું આ કર્તવ્ય છે આપણે કૃતજ્ઞ ન બનવાનું કૃતજ્ઞ બનવાનું છે જ્યારે જ્યારે પણ આપણને મોકો મળે જ્યારે જ્યારે પણ આપણને સમય મળે જે જે વ્યક્તિઓ આપણા પર ઉપકાર કર્યો છે એ ઉપકારીના ઉપકારને યાદ રાખવો એ આપણી નૈતિક ફરજ છે અને જ્યારે જ્યારે આપણને કહેવા મળે વચન બોલવા મળે ત્યારે ત્યારે આપણે એ ઉપકારને આપણા વચનો થકી આપણે કહેવા પડે બોલવા પડે ગાવા પડે આપણે અવગુણ બોલવા હોય ને તો તરત બોલી જઈએ છીએ પણ કોઈના ગુણ બોલવા હોય ને તો આપણે નથી બોલી શકતા એ ખરાબ છે એવું દસ વાર કહીએ લોકોને કહીએ પણ એ સારો છે ને એવું આપણે એક વ્યક્તિને પણ ન કહીએ કે ક્ષણ પણ પણ કહીએ કહીએ તરત જ શ્રીપાળ એમ કે છે કે આ બધો જ પ્રભાવ પ્રભુ અને ગુરુનો તો છે જ પણ સાથે સાથે મહિનાનો પણ છે અને મહિનાની ઓળખ કરાવે છે માતાની સાથે ગુરુ ભગવાન પાસે ગયા માંથી અને બાજુમાં જાય અને એ જ વખતે બાજુમાં જે સાધાર્મિક ના ઘરે છે ને જાય ને એ જ સાધાર્મિક ના ઘરે માતા ને લઈને જાય છે એક સાધાર્મિક ના ઘરે માતા ને લઈને જાય છે એક બે ત્રણ 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 વ્યક્તિની રોજની ભક્તિ કરવાની ત્રણ ત્રણ વ્યક્તિની પરિચય કોઈ જ નહીં એક દિવસ બે દિવસ ત્રણ દિવસ કેટલા દિવસ સુધી રહેશે એ પણ ખબર નથી આ તો ઘર માં રહી જશે જશે નહી તો કાલે ખરેખર શ્રીપાળ અને ને તો હું ભાવપૂર્વક વંદન કરું પણ એ શ્રીપાળ અને મહિના એ જે પરિવારના ની અંદર રહ્યા છે ને એ પરિવારને પણ હું ખરેખર ભાવપૂર્વક વંદન કરું એ પરિવાર પણ હું ભાવ વંદન કરું એક દિવસ આપણે સાત વીસ થઇ છે આપણને વાંધો મતલબ દસ મિનિટ લઉં પછી કઈ આપણે વિરેન ભાઈ કઈ પૂછવું કે કંઈ પૂછવું છે હા આપણે આપડે તમારે આજે અહિયાં આપડે જે રાસ માં છે અહિયાં રાખવું છે એટલે કાલે કન્ટિન્યુ કરશો તમે કે છે તમારે આજી જે આજે આપ લોકોની અનુકૂળતા મને ફાવશે આપને કોઈ પ્રશ્ન હોય તો લઈ લો અત્યારે આપણે સાધર્મિકના ઘરે આવ્યા ત્રણ જણા સાધર્મિકના ઘરે છે ત્યાંથી આપણે કાલે શ્રીપાલની રાતે જીવનની અંદર કેવી રીતે આગળ વધવું આપણે જોઈ લઈએ કોઈને પ્રશ્ન હોય તો ને તો જરાક આપણે લઈ લઈશું આગળ ને તો કોઈને પ્રશ્ન હોય પોતાને અનમ્યુટ કરીને પૂછી શકે છે અત્યારે આટલા વર્ષથી ને વાત તો કરીએ છીએ કે બધી જગા એ ત્યાંના પાંચ અહરાવત ને પાંચ કર્મભૂમિ માં ને મહાવેદેવ માં અહિયાં બી આપણે આમ બી ચાલુ થાય છે બરાબર ને બધા સાસવતી છે પણ બધા બીલમ બિલ કરે છે કાસનો મા સમજી એક તંગ બેસમે પણ આંબિલનો અર્થ સંધાય શિક્ષા અપતરમ જર આંબિલ શબ્દનો એવો થાય આચામ અને આમલ જેમાં જેમાં વિગયનો ત્યાગ હોય અને આમલ એટલે ખાટી વસ્તુનો ત્યાગ હોય જેમાં છ વિગયનો ત્યાગ હોય હ અને જેમાં ખટાશનો પણ ત્યાગ હોય આવો જે દ્રવ્ય દ્વારા જે વસ્તુ આપણે દ્રવ્ય દ્વારા જે આપણે કરીએ એને આપણે આંબિલ કહીએ અબાર ફળ ખાટામ જેમાં ખટાશ અને મીઠાશ આ બધી જ વસ્તુનો જો ત્યાગ હોય ખટાશ અને મીઠાશ અને વિગઈઓનો જ્યાં ત્યાગ હોય એને આપણે આમળ કહેવાય પ્રણામ નિકુંજભાઈ અમારે એક ક્વેશ્ચન હતો કે આપણે પેલા કહેલું કે જે આપણે કર્મ લઈને આવ્યા છીએ એ ભોગવવા તો પડશે અને પછી બીજી રીતે એ કર્મ આપણે ભોગવવા વગર આપણે જો પુરુષાર્થ કરીએ અને જે કર્મ હલકા હોય તો એ ખરાવી પણ શકીએ આપણે તો એ ભોગવવા પડે તો પણ ભોગવવા જ પડે કર્મ છે ને બે પ્રકારના હોય એક છે નિકાચિત કર્મ અને એક છે અનિકાચિત કર્મ તેમાં જે નિકાચિત કર્મ હોય ને એ પડે અનિકાચિત કર્મ હોય એ શકે હવે નિકાચિત કર્મ છે કે અનિકાચિત કર્મ છે એ આપણા જ્ઞાનમાં ન હોય શકે એ તો જ્ઞાની જ ભગવત જાણી શકે આપણે જયારે ધર્મની અંદર જોડાઈએ ધર્મનો પુરુષાર જયારે ચાલુ કરીએ ત્યારે અનિકાચિત કર્મ હોય તો તૂટી જાય નિકાચિત કર્મ હોય તો તૂટે નહીં એ ભોગવવું પડે પણ એ વખતે આપણને સમાધિ રે એ વખતે આપણને અંદર આનંદ રહે અને એ વખતે આપણે એ જ દુઃખને એકદમ સમભાવ સાથે ભોગવતા રહીએ એટલે ધર્મ પુરુષાર્થ જે છે એ તમારા દુઃખને દૂર કરશે અનિકાચિત હશે તો અને ધર્મ પુરુષાર્થ જો તમારું નિકાચિત કર્મ હશે તો દુઃખ કદાચ દૂર નહીં કરી શકે પણ તમને એ માં કેવી રીતે સંભાવ રાખવો કેવી રીતે સારી સાતા રાખવી કેવી રીતે સમજણ રાખવી આવો વિવેક ચોક્કસ આપશે એટલે ધર્મ પુરુષાર્થ કરવાથી જીવને દુઃખ ભલે દૂર ન થાય પણ એ દુઃખ વચ્ચે સમાધિ કેવી રીતે રાખવી એ ધર્મ પુરુષાર્થ આપણને આ બતાવે માટે નિકાચિત કર્મો હશે

કે શ્રીપાળ રાજા મૈના દેવીને મૂકીને પછી આગળ ગયા બધા દેશોમાં ને બધી સંપત્તિઓ લાવ્યા તો એવું કેમ કર્યું એમને એવું કેમ કર્યું કારણ કે છે ને ત્યારે પુણ્ય ઉદય થાય ને ત્યારે સામેથી વસ્તુ મળે ને એટલે એને સ્વીકાર કરે એ મેળવવા માટે ન દોડે પણ એમને એ એમ ઉપરાછાપરી કેટલી બધી રાણીઓને લગ્ન કર્યા

પાત્રો છે તો એ જયારે આપણને પુણ્યના ઉદયથી મળે અને એ કાળમાં પ્રથા હતી ખાસ એ પ્રથા હતી એટલે એના કાળમાં એટલે એના કારણે જે પણ સ્ત્રીઓ સામેથી વરે સામેથી ત્યારે એ સ્ત્રીઓની સાથે લગ્ન કરે એ કાળનો પ્રભાવ આ કાળમાં આ બધી ઘટનાઓ નથી પછી કાળાંતરે પાછી કોઈ આવી ઘટનાઓ ચાલુ થાય તો પાછું કઈ

ત્યારે જ મહિના ઉપદેશ આપે છે કે તમે મને છોડીને જાવ છો એ મને ગમતું નથી પણ છતાં પણ જવું એ પણ જરૂરી છે તમે જાઓ છો તો તમે આ જયારે રાસ આવશે ને ત્યારે હું રાસની સાથે આ પંક્તિ વાંચીશ કે આ એમને શ્રીપાળે એમને જવાબ આપ્યો મહિના એમને આ કહ્યું હજી કોઈને કોઈ સવાલ છે એનું એક પ્રોસેસ છે જે છે આપણે કરવાની જરાક બધાને કહી દેજો ને એટલે હા અને બીજું પારણહારના પચખાણ કોઈને લેવાના હોય તો એ આપશો તમે

અને ખાસ કે આખો દિવસ કાલના દિવસની અંદર સિદ્ધ પદથી ભાવિત થવાનું કે જેટલા પણ અનંત સિદ્ધ ભગવંતો થયા છે એ સઘળા સિદ્ધ ભગવંતોના જીવનની અંદર ભૂતકાળની અંદર અનંત અનંત અનંતુ પડ્યા અને સગડા દુઃખોને એમને સમભાવે ભોગવ્યા સહન કર્યા અને સિદ્ધ ગતિને પ્રાપ્ત કર્યું એ પરમાત્મા મારો આત્મા પણ સિદ્ધ ગતિ પ્રાપ્ત કરવા માટેની ઝંખના રાખી રહ્યો છે મારા આત્માને પણ સિદ્ધ ગતિની પ્રાપ્તિ થાય મારા આત્માની અંદર પણ અનંત અનંત ગુણોનું પ્રગટીકરણ થાય એના માટે મારા જીવનની અંદર જે પણ દુઃખો પડે છે એ સગળા દુઃખો પરમાત્મા મારા સંસારના બધા જ દુઃખોમાંથી હું પણ મુક્ત થઉં અને હું પણ સાચા શાશ્વત સુખને જલ્દીમાં જલ્દી પ્રાપ્ત કરું એવી કાલના દિવસમાં આપણે ભાવોમાં રહેવાનું અને પુરુષાર્થ કરવાનું એવા ભાવોમાં જવા માટેનો ખૂબ ખુબ આભાર ભાઈ તમારો આપણે આજે અર્ય પદની આરાધના આપણે એમાં અરિયંત વિશેષતા સમજ્યા અને આપણે શરૂઆત કરી આજે અને એમ જ આપણે કાલે પાછું આમાં આરાધનામાં જોડાશું તો બધાને વિશેષ વિનંતી કે કાલે રાતના સાડા આઠ વાગે બધાને જોડાજો એટલે આપણે આગળ વધીએ આમાં

ફરી ફરીને સાંભળવું ગમે એવું છે માટે પ્રણામ સાહેબ રહેજો કાલે મળશું થેન્ક યુ સાહેબ